हेलो एवरीवन, मारी चैनल में तमारा बधानो खूब खूब स्वागत है। आजना वीडियो में हूँ तमारा लोकोनी हारे शेर करीश कि अहीं यूएसए में आउटलेट्स मॉल केवा होय छे। आई होप के तमने मारो वीडियो सारो लागसे। जो थोड़ो पण सारो लागे तो लाइक करजो, शेर करजो अने मारी चैनल ने सब्सक्राइब करवानो बिलकुल पण ना भूलता, कारण के हूँ अहीं अमेरिकानी लाइफ केवी छे, અહીંના મૂળ કેવા છે, અહીંનું કલ્ચર કેવું છે, એ બધું જ હું તમારા લોકોની હારે હું શેર કરું છું। તો અમારા ઘરેથીને આઉટલેટ મોલનું ડિસ્ટન્સ 30 મિનિટ જેવું હતું, તો બસ અમે અત્યારે અહીં પહોંચી ગયા। તો હવે અમે અહીં કાર થોડી વારમાં પાર્ક કરશું। તો તમે જોઈ શકો છો કે રાઇટ હેન્ડ સાઈડ મોલ છે। અહીં આઉટલેટ મોલમાં એકચ્યુઅલી બધી જ મોટી મોટી બ્રાન્ડ્સ હોય છે અને ત્યાં સારી એવી બધી ડીલ ચાલતી હોય છે। મોસ્ટ ઓફ લોકો અહીંથી શોપિંગ કરતા હોય છે। હવે જ્યારે નવેમ્બર આવે ત્યારે થેન્ક્સ ગિવિંગ આવશે, ક્રિસમસ આવશે, તો ત્યારે અહીં ખૂબ જ સરસ બધી ડીલ સ્ટાર્ટ થઈ જતી હોય છે। ગેપ, એડિડાસ, સ્કેચર્સ, બધી જ મોટી મોટી બ્રાન્ડ્સ અહીં છે, માઇકલ કોર્સ। અમારે એકચ્યુઅલી વોચ માટે અહીં આવવું પડ્યું હતું, કારણ કે અમારી વોચમાં સેલ નહીં ફિનિશ થઈ ગયા હતા, તો બધી વોચ બંધ થઈ ગઈ હતી, તો એના માટે અમારે અહીં આવવું પડ્યું। તો બસ કાર અહીં પાર્ક કરી દીધી। અહીં પાર્કિંગનો કાંઈ પ્રોબ્લેમ જ નથી હોતો, ઘણું જ મોટું પાર્કિંગ હોય છે। તો આ એક આખી લાઇબ્રેરી છે, તો મારે જે શોરૂમમાં જવું છે એ હું અહીંથી ને ચેક કરી લઈશ, અને એની શોપ નંબર જે લખ્યો હશે ત્યાં હું જઈશ। તો થોડું એ ઇઝી પડે, કારણ કે આઉટલેટ સ્મોલ એકચ્યુઅલી ખૂબ જ મોટા હોય છે, નહીંતર તો હાલી હાલીને આપણે થાકી જ જઈએ, અને મારે પાછી નાની બેબી પણ હારે છે, તો એની હારે પહોંચવું હોય એક મોટો ટાસ્ક હોય ઘણી વખત। તો હમણાં હું તમારે હારે શેર કરીશ કે એ પણ કેવી રીતના એન્જોય કરી રહી છે। જોઈ શકો છો તમે મારું પર્સ પણ એને લઈ લીધેલું છે મારી પાસેથી ને। અને આ અહીં ઠંડા પીણાના મશીન્સ છે, સ્નેકના મશીન છે, આઈસ્ક્રીમ મશીન છે, તો અહીં કોઈ માણસની જરૂર નથી પડતી હોતી, બસ કાર સ્ક્રેચ કરો અને તમારો આઈસ્ક્રીમ, સ્નેક, કોક, પેપ્સી બધું આરામથી ને બહાર આવી જતું હોય છે। એ તમારે મશીન જો જોવું હોય કેમ યુઝ થાય છે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી ને કહેજો, તો હું એ પણ તમારા લોકોની હારે શેર કરીશ। અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ સરસ બનાવેલો છે, બેન્ચીસ પણ હોય છે, તો અહીં થાકી જાય તો આપણે આરામ પણ કરી શકીએ, ફૂડ કોર્ટ અને બધું જ હોય છે। બસ આઉટલેટ મોલમાં એકચ્યુઅલી ઓપન એરિયામાં હોય તો અત્યારે અહીં વેધર પણ ઠંડુ થવા માંડ્યું, તો એવી જ રીતના ક્લોથ પહેરીને આવવા પડે, જેકેટ અને એવું રાખવું જ પડે હારે। આ એક આખો કિચન રિલેટેડ, ક્રોકરી રિલેટેડ એક શોરૂમ છે, તો અહીંથી ને જ હું આગળ ફોસિલમાં જઈશ। મારી બધી વોચ ફોસિલની છે, તો હું ત્યાં જ સેલ નખાવવા જઈ રહી છું। અમે આવી ગયા અને જોઉં જ નિશા પણ અત્યારે મિરરમાં એન્જોય કરી રહી છે, અને હું તમે થોડી ઘણી વોચ પણ શેર કરું, તો તમને પણ થોડો ઘણો આઈડિયા, અત્યારે ડીલ ચાલે છે તો પ્રાઇસ રીઝનેબલ છે, અધરવાઇઝ ઘણી વખત ખૂબ જ કોસ્ટલી હોય છે। સો યા વોચ અમે ત્યાં દઈ દીધી, કારણ કે એમાં ત્યાં થોડો ટાઈમ લાગી એવું હતું, તો એ લોકો મારી પાસેથી એને નંબર લઈ લીધા, એટલે એ અમને કોલ બેક કરશે જેવી રેડી થઈ જશે। તો એની સામે જ આ ક્લેરિસ કરીને એક શોપ છે,
તો ત્યાં જ્વેલરી પર્સ એનું સરસ મળતું હોય છે, બધું ઇમિટેશન જ્વેલરી ને બધું. તો એમાં હું અત્યારે આવી કારણ કે મારી ડોટરને મારું જ પર્સ જોતું હોય છે, તો એના માટે મારે એક નામનું એવું પર્સ લઈ લેવું છે. તો અહીંયા ક્લેરિસમાં સરસ મળી જતું હોય છે, અને અહીંની ઇયરિંગ્સ ને એ પણ ખૂબ જ સરસ હોય છે. સો યા, શોપિંગ ડન થઈ ગઈ અહીંથી ને, અને હવે અમે અહીંથી ને બીજી જગ્યાએ જઈશું. એક ફર્નિચરનો મોલ છે, તો ત્યાં પણ એક વિઝિટ કરવી છે. સો જોઈ શકો છો, નવું પર્સ લઈ લીધું, તો એ પણ એને ઢીંગાડી દીધું. સો યા, અમે ફર્નિચરના મોલમાં આવી ગયા. એકચ્યુઅલી લખ્યું હતું તો ખરા કે 50-60% ઓફ છે, પણ તો પણ એની પ્રાઇસ એટલી બધી હતી હાઈ કે વાત પૂછોમાં, તો અમે અહીંથી ને કાંઈ જ પરચેઝ ના કર્યું. અને હવે અમે એક બીજા સ્ટોરમાં આવીએ છીએ. અહીં કિચન રિલેટેડ ખૂબ જ બધી સરસ ક્રોકરી એપ્લાયન્સીસ એન હોય છે, તો હું મારે થોડું ઘણું અહીંથી લેવું હતું, તો એ હું ચેક કરીશ. હવે અમે અહીંથી ને સ્કેચર્સના શોરૂમમાં આવ્યા. તો હવે વિન્ટર અહીં આવી ગયો, તો હવે સ્લીપર એન્ડ સેન્ડલને બાય બાય કરી દેવું પડશે, અને શૂઝ લેવા પડશે. તો અમારે અહીંથી ને મીશા માટે શૂઝ લેવા છે. તો અમને ગમી પણ ગયા, અને પછી અમને યાદ આવ્યું કે આજ તો સેટરડે છે, તો સેટરડે એકચ્યુઅલી અમે શૂઝને એવું નથી લેતા. તો કોણ કોણ આ વાતને બિલીવ કરે છે એ મને જરૂરથી એને કોમેન્ટ સેક્શનમાં કહેજો. સો અમે અહીંથી ને પસંદ કરી લીધા, એવું હશે તો અમે પછી આવીને લઈ જઈશું, અધરવાઇઝ અમે ઓનલાઈન ઓર્ડર અમે પ્લેસ કરી દઈશું. જોઈ શકો છો કે કિટના સરસ મજાના શૂઝ કલેક્શન છે અહીં. ત્યાંથી ને અમે ચિલ્ડ્રન્સ પ્લેસમાં આવ્યા, તો ત્યાંથી થોડા બહુ મારે ક્લોથ જોવા હતા, તો ક્લોથમાં પણ એટલું કંઈ ખાસ ડિસ્કાઉન્ટ હતું નહીં. એકચ્યુઅલી મારે હેલોવીન માટે લેવા હતા, તો એને રિલેટેડ કંઈ બહુ ક્લોથ હતા નહીં. તો અમે બસ અહીંથી ને બહાર નીકળશું, અને હવે 8 વાગી ગયા છે, તો અમે ઘર તરફ જવા માટે અમે નીકળી ગયા. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ આવા નવા વિડીયોની હારે. એટ ધીસ ટાઈમ ટુ સે બાય.